નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ શિક્ષણ વિભાગ ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી દ્વારા સંચાલિત આ બાયસેક કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણો વિષય છે ગ્રાહક વર્તણું કન્ઝ્યુમર બિહેવિયર ગ્રાહક વર્તણૂક કે એ એક મહત્વની બાબત છે કોઈપણ ઉદ્યોગપતિ કોઈપણ વેપાર ધંધાની સફળતા કે નિષ્ફળતા એ બાબત પર ગ્રાહક વર્તણૂક મહત્ત્વની અસર કરે છે તમે ઉત્પાદન કરી બજારમાં મૂકી હવે ગ્રાહક ખરીદશે કે નહીં ખરીદે કેવું વર્તન કરે છે એ જાણવું બહુ મહત્ત્વની બાબત છે એટલે ઉત્પાદકો વેપારીઓ માટે આ ગ્રાહકોની વર્તણૂક સમજવી એ અનિવાર્ય છે ભવિષ્યની તમારે માર્કેટિંગ વ્યૂહરચના બનાવી હોય એ માટે પણ આ ગ્રાહક વર્તણૂક સમજવી મહત્ત્વની છે કે એના આધારે તમે વિવિધ પ્રકારના નિર્ણયો લઈ શકો છો એટલે કે ગ્રાહક વર્તણૂક એ માનસિક બાબત સાથે સંકળાયેલી છે અને આપણે જોઈએ છે કે કન્ઝ્યુમર બિહેવિયર જે ડાયનેમિક થિંગ્સ એક ચક્રીય પરિબળ છે જેને આપણે સમજી શકતા નથી એનું એક અનુમાન જ કરવું પડે છે તો આ બાબત આપણે મહત્વની છે તો એનો પહેલાં અર્થ જોઈએ કે ગ્રાહક વર્તણૂક એટલે શું તો ગ્રાહક વર્તણૂંક એક વ્યવસ્થિત પ્રક્રિયા છે જે દરમિયાન અનેક નિર્ણયો લેવામાં આવે છે એ કે પેદાશની બાબતમાં આયોજન કરવા માટે પેદાશ ખરીદી કરવા અંગેના પોતાના વપરાશ કરવા અંગેના લોકો દ્વારા દર્શાવવામાં આવતી આ બાબત છે ગ્રાહક વર્તણૂક એવી પ્રક્રિયા છે જે કોઈ બ્રાન્ડની ખરીદી સાથે પણ મહત્ત્વની અસર બતાવે છે કે કઈ ચીજ વસ્તુ કઈ બ્રાન્ડની ગ્રાહક ખરીદી કરશે દાખલે કે બિસ્કીટ ખરીદ્યું છે તો કે પાર્લે બાઈક ખરીદ્યું છે તો કે હોન્ડા તો આ બધી શું છે અમુક બાબતો ગ્રાહકના મગજમાં ફિટ થયેલી હોય છે કે આ વસ્તુ આની જ ખરીદાય તો એ પણ એક ગ્રાહક વર્તુકની ભાગ છે ગ્રાહક વર્તુકમાં ગ્રાહક આંતરિક અને બાહ્ય સંજોગોની વચ્ચે કઈ રીતે વર્તે છે એ પણ એક મહત્ત્વની બાબત છે આંતરિક પરિબળો બાહ્ય પરિબળોની વચ્ચે એ કયા પ્રકારનો નિર્ણય કરે છે એનો અહીંયા ગ્રાહક વર્તણૂકમાં સમાવેશ કરવામાં આવે છે એટલે કે ગ્રાહક પોતાની જરૂરિયાતો ઈચ્છાઓ અપેક્ષાઓ સંતોષવા માટે શું ક્યારે કેવી રીતે કઈ વસ્તુ ખરીદશે કઈ જગ્યાએથી ખરીદશે એ બધી બાબતોનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે કઈ વસ્તુ છે ક્યાંથી ખરીદશે ક્યારે છે કેટલી ખરીદશે કોની પાસેથી છે આ તમામ બાબતોનો અહીંયા ગ્રાહક વર્તણૂકમાં સમાવેશ કરવામાં આવે છે ગ્રાહકના મગજમાં ખરીદીનો વિચાર ક્યાંથી ઉદ્ભવે છે વિચાર ઉદભવવો માહિતી મેળવવી મૂલ્યાંકન કરવું ચીજવસ્તુની ખરીદી કરી ખરીદ્યા પછી એ ચીજ વસ્તુનો ઉપયોગ કરવો ઉપયોગ કર્યા પછી એ ચીજવસ્તુ એને અંગે એને શું અનુભવ થયો છે એ બાબતમાં એ કઈ રીતે એના ગ્રુપમાં કેવી ચર્ચા કરે છે આ બધી બાબતોનો અહીંયા ગ્રાહક વર્તણૂકમાં સમાવેશ કરવામાં આવે છે તો એ એક મહત્ત્વની બાબત છે વિવિધ પ્રકારના ગ્રાહકો આપણને જોવા મળે કે ઔદ્યોગિક વપરાશકારો જે ઉત્પાદન કરવા માટે મશીનરી વગેરેની ખરીદી કરે છે પુનઃ વેચાણ કરનારાઓ એ પણ એક ગ્રાહક છે સરકારી ગ્રાહકો અને ઉપભોક્તાઓનું બજાર જે વિસ્તૃત બજાર તમને જોવા મળે છે સૌથી મોટું ઉપભોક્તાઓનું બજાર છે ભારતનું જે ટોટલ વસ્તી છે એ આખું ઉપભોક્તા બજાર છે તો એ પણ એક મહત્ત્વની બાબત છે અને ગ્રાહક વર્તુકને અનેકવિધ પરિબળો અસર કરે છે એ પણ આપણે અહીંયા જોવાના છે આજે એની ચર્ચા આપણે લાઈવ ડિસ્કશનમાં આપણે લેવાની છે કે અનેકવિધ પરિબળો ગ્રાહક વર્તુકને અસર કરતાં આપણને જોવા મળે છે એમાં આપણે જોઈએ તો આર્થિક પરિબળો સામાજિક પરિબળો સાંસ્કૃતિક પરિબળો મનોવૈજ્ઞાનિક પરિબળો વ્યક્તિગત પરિબળો વગેરે અનેક બાબતોનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે હવે આ તમામ બાબતોમાં આપણે સૌથી પહેલાં આર્થિક પરિબળોની બાબતમાં જોઈએ તો આર્થિક પરિબળો એ એક મહત્વની બાબત બને છે કે આર્થિક બાબત ઇકોનોમિક ફેક્ટર્સમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો ગ્રાહકની આવક આવક કેટલી છે વ્યક્તિની મહિનાની આવક કેટલી છે જ્યારે કે કોઈ એક વ્યક્તિની મહિનાની આવક પાંચ હજાર રૂપિયા છે બીજો એક વ્યક્તિ છે જેની મહિનાની આવક પચાસ હજાર રૂપિયા છે ત્રીજો વ્યક્તિ છે જેની મહિનાની આવક એક લાખ રૂપિયા છે ચોથો વ્યક્તિ છે જેની મહિનાની આવક પાંચ લાખ રૂપિયા છે ત્રણેની આવક અલગ અલગ છે ત્રણેનું ખરીદીનું પ્રમાણ અલગ અલગ તમને અહીંયા જોવા મળે અલગ અલગ ખરીદી કરશે એક વ્યક્તિ નોર્મલ ખરીદી કરશે જે પાંચ હજાર પગાર છે બીજો વ્યક્તિ એના કરતાં સારી ક્વોલિટીની ચીજ ચીજવસ્તુ ખરીદશે પાંચ લાખની છે હાઈફાઈ વસ્તુઓની ખરીદી કરશે એટલે કે આવક એક મહત્ત્વનું બાબત બને છે આ અંગે શું માનો છો પટેલ સાહેબ તમે ગ્રાહકની આવક જો સર આપણે એક એક્ઝામ્પલ તરીકે આપીએ તો એક વસ્તુ સમજી સમજી શકીએ કે એક સ્કૂલના પ્રાઇમરી ટીચર માટેની એની ખરીદવાની શક્તિ અને એક લેક્ચરર કક્ષાની શક્તિ બંનેની અલગ છે એનું એક જ રીઝન છે કે એની આવક પ્રાઇમરીવાળાની જે આવક એની હશે એના આધારે ખરીદી કરશે જ્યારે એક લેક્ચરરની આવક જે ક્લાસ ટુ વર્ગની અંદર આવે છે એમની આવકના આધારે જો બીજા એક્ઝામ્પલ આપણે જોઈએ તો એક ઉદ્યોગપતિ અને એક સામાન્ય વેપારી બંને વચ્ચે એક સ્કૂટર લઈને ફરતો હશે કેમ કે એની આવક મર્યાદિત છે જ્યારે એક ગાડીની અંદર આવશે કારણ કે એની આવક વિશાળ પાયા ઉપર છે આવક એક મહત્વની બાબત બને છે કે તમારી આવક કેટલી છે મહિનાની કારણ કે કોઈ એક વ્યક્તિ કંપનીમાં મેનેજર તરીકે છે તેને પેકેજ ઓફર જે કર્યું છે એ વ્યક્તિની આવક થશે પાંચ લાખ દસ લાખ બાર લાખ જે ઓફર કરે એના આધારે ભવિષ્યમાં ખરીદી કરતો તમને જોવા મળે છે તો એ પણ એક મહત્વની બાબત છે કે ગ્રાહકની આવક કેટલી છે વ્યક્તિની આવક કેટલી છે એ ખરીદીને અસર કરતો એક મહત્વની બાબત બને બીજું બાબત છે કુટુંબનું કદ કુટુંબનું કદ કેટલું છે એ પણ એક મહત્વની બાબત છે અત્યારે તો હાલ તમે મહત્વનું જુઓ તો કે અમે બે ને અમારા બે નાનું કુટુંબ એ એથી પણ આગળ વધીએ તો એવી એક બાબત આવે છે કે અમે એક અમારું એક તો એ નાનું કુટુંબ થયું એની આવક વધારે હશે દરેક હાઈ ફાય ચીજ વસ્તુઓ સારામાં સારી ક્વોલિટીની વસ્તુઓ ખરી છે એટલે કે કુટુંબનું કદ કેટલું છે એક વ્યક્તિ કમાતો હોય બે આશ્રિત છે સારામાં સારી આવક હશે સારામાં સારી ખરીદી કરશે બીજો વ્યક્તિ છે જે એક જ કમાનાર છે સામે આઠ કે દસ વ્યક્તિઓ એના પર નિર્ભર છે તો એ દસે વ્યક્તિઓનું એને ગુજરાન ચલાવવાનું છે તો એ એ રીતે ખરીદી કરશે તો એ પણ એક મહત્ત્વનું કૌટુંબિક કદની રીતે મહત્ત્વનું બાબત બને છે પટેલ અને બીજી રીતે જોઈએ આપણે તો કે કુટુંબનું કદ મોટું હોય ત્યારે કોઈ બી વસ્તુની ખરીદી કરવા માટે જશે સપોઝ કે રાઇસ પરચેસ કરવા માટે જશે ખરીદવા માટે ત્યારે જો મોટું કુટુંબ હશે તો એ પાંચ કિલો દસ કિલો એનું પેકિંગ કરી જ્યારે નાનું કુટુંબ હોય ત્યારે એની જરૂરિયાત ઓછી હશે તો પછી બે કિલો એક કિલો એવું નાનું પેકેટ ખરીશે એટલે કુટુંબનું કદ પણ આને અસર કરી શકે છે ખરીદી બાબતમાં એક બીજી વસ્તુ કુટુંબના કદના આધારે આપણે સાહેબ જોઈએ તો કુટુંબનું કદ જો મોટું હશે તો જે લક્ઝરિયસ કે સુવિધા ભરેલી વ્યવસ્થા જે ખરી એ ઘરની અંદર નહીં વસાવી શકે કારણ કે ઘરની અંદર ત્રણ દીકરા હોય એકને પણ બાયસિકલ લઈ આવીએ તો બીજા બેની પણ ડિબાન વધશે તો એ ધ્યાનમાં રાખીને કંઈ ફેક્ટરી તમને ઇફેક્ટ કરશે અને ખરીદી ત્યાં અટકાવશે કદ પણ ત્યાં અસર કરી શકે છે ત્યાર પછી આપણે જોઈએ તો ત્રીજું પરિબળ છે કે આવકમાં અપેક્ષિત ફેરફારો આવકમાં અપેક્ષિત ફેરફારો કેવા છે દાખલી કે કોઈ એક વ્યક્તિને દર વર્ષે ઇન્ક્રીમેન્ટ મળે છે તો એના કારણે એનો પગાર કેટલો વધે છે કંપનીમાં કંપની ગ્રેડ વધારે છે તો એ ગ્રેડ કેટલો વધે છે આવકની અપેક્ષા કેટલી છે આવકમાં ફેરફારો ભવિષ્યમાં કેવા આવવાના છે એના આધારે પણ વ્યક્તિની ખરીદ શક્તિને અસર કરે છે એ વ્યક્તિના વલણને અસર કરે છે એની પરિબળ તરીકે એક મહત્ત્વનું બાબત છે કે આવકમાં અપેક્ષિત ફેરફારો કેવા છે દાખી કે એક વ્યક્તિ ગવર્મેન્ટ જોબ કરે છે એને એવું ખબર છે કે મને મહિના પછી નવા પગાર પ્રમાણે એરિયસ મળવાનો છે તો એ વધારે આવક એને થવાની છે તો એ વધારે ખરીદી કરશે વધારે સારામાં સારી વસ્તુ ખરીદશે એટલે કે આવકની જે અપેક્ષિત આવકને જે છે એના ફેરફારો જે છે એ બાબતનો પણ એ અહીંયા વિચાર કરે છે તો એ રીતે પણ એક મહત્વનું બાબત આપણે જોઈ શકાય ત્યાર પછી છે ચોથું પ્રવાહી મિલકતો પ્રવાહી મિલકતો પ્રવાહી મિલકતો એટલે વાત કરીએ આપણે તો પ્રવાહી મિલકતો એટલે કે જે મિલકતોનું રોકડમાં રૂપાંતર જલ્દી જઈ શકે અત્યારે આપણે જોતા હશું તો દરેક ફેમિલી હશે તો એમને એક ટેન્શન હશે કે મારા છોકરાને કાલે મેરેજ કરવા છે કે એને ભણાવવા માટે પૈસાની જરૂર પડશે તો એ પૈસાનું એ એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરશે કે એ જાણે છે કે ફ્યુચરમાં અમારી જરૂરિયાત પડવાની છે અને આ રોકડ તો એ પ્રવાહી મિલકતોની અંદર રોકાણ કરશે તો એક આવો વર્ક પણ સમાજમાં છે કે જે પ્રવાહી મિલકતોમાં પૈસા રોકી રાખી અને ઝડપથી રોકડમાં રૂપાંતર કરે એવી વસ્તુઓનું ધ્યાનમાં લેશે જોઈએ તો એક શેર છે ડિબેન્ચર છે સોનું છે કે એવી વસ્તુ જે તર સરળતાથી કે જે તરલતાનો ગુણધર્મ ધરાવે છે અને એની અંદર ઇન્વેસ્ટ કરી અને રોકડ ફરીથી જ્યારે એને જરૂરિયાત હોય ત્યારે એ રિટર્ન કરી શકે બરાબર ધારણ કે સારી કંપનીના શેર ખરીદ્યા છે હવે શેર બજાર આખું અપ જાય છે તો એ વેચાણ કરશે આ જેટલો એને નફો મળશે એમાંથી બીજી ખરીદી કરશે એટલે કે એનું જે લેવલ છે આવકનું એ વધ્યું તો એ પ્રવાહી મિલકતોમાં જેટલા પ્રમાણમાં ફેરફારો થાય છે એના આધારે વ્યક્તિની આર્થિક પરિબળોની એક મહત્ત્વની અસર આપણે કહી શકાય ત્યાર પછી આપણે જઈએ તો શાખની સગવડ વ્યક્તિને શાખ કેટલી મળશે ક્રેડિટની સગવડ કેવી છે આ પણ એક મહત્ત્વની બાબત છે શાખની બાબતમાં સાહેબ કહીએ આપણે તો માર્કેટમાં અત્યારે જોશો ભાડે પદ્ધતિથી ધિરાણથી આવી વસ્તુઓ મળતી હશે જ્યારે તો એ વસ્તુ તરફ ગ્રાહક કે જેની પાસે પૂરતી આવક નથી પણ ઇન્સ્ટોલમેન્ટ કે હપ્તાની રૂપે પૈસા ચૂકવી શકે એવો છે તો એવી વસ્તુ ખરીદવા માટે આકર્ષાશે અને એવી વસ્તુઓની માંગ જે આપણે ડિમાન્ડ કહેવાય એની અંદર વધારો થઈ શકશે એટલે કે બજારમાં ઉપલબ્ધ શાકની સુવિધા પણ ગ્રાહક અસર કરી શકે વર્તુળ એને ક્રેડિટ મળતી હોય શાક મળતી હોય તો એ સરળતાથી કોઈ પણ વસ્તુ ખરીદી શકે છે સપોઝ આપણે દેખ્યું કે અશોક લેલેન્ડ છે પછી ટાટા મોટર્સ તો શરૂઆતમાં બેંક એને ધિરાણ કરતી હતી પરંતુ અમુક અમુક સમય દરમિયાન બેંકે આ ધિરાણ બંધ કરી દીધું ત્યારે આની અંદર અશોક લેલેન્ડ છે આ ટાટાની અંદર

કારણ કે ફોર વ્હીલર કાર ખરીદી છે તો એ વધારે પ્રમાણમાં શાક મળતી હોવાના કારણે બજારમાં ખરીદી કરવા જાય છે એ શાક મળવાના કારણે આખું વર્તન જે છે બદલાઈ બદલી જાય છે કે હું કાર ખરીદી લઉં હું ઘર ખરીદું ટુ વ્હીલર ખરીદું કોમ્પ્યુટર ખરીદું તો આ બધી બાબતો શાક મળવાની બાબત પર મહત્ત્વની અસર કરે છે તો આ પણ એક મહત્વનું પરિબળ બને છે કે શાક મળવાની શક્યતા કેટલી છે ત્યાર પછી જોઈએ તો ઉછીના નાણાં ઓછીના નાણાં એને કેટલા અંશે મળી શકે છે આ પણ એક મહત્ત્વની બાબત છે શાખ જે છે એ બેંકો આપે છે ઓછીના નાણાં એ મિત્રો અથવા તો સર્કલમાંથી એ મેળવે છે ઓછીના નાણાં તો આ બાબત પણ અહીંયા એક મહત્ત્વની અસર આપણે કહી શકાય કે જે ગ્રાહક વર્તુકને અસર કરતું મહત્ત્વની પરિબળ છે ત્યાર પછી છે આપણે જોઈએ તો જરૂરિયાતનો ક્રમ વ્યક્તિની જરૂરિયાતનો ક્રમ કેવો છે આ પણ એક મહત્ત્વની બાબત છે આપણે જરૂરિયાતના ક્રમ અંગે પ્રોફેસર એચ એ સિદ્ધાંત આપ્યો છે જરૂરિયાત ક્રમનો સિદ્ધાંત સૌથી પહેલાં છે પ્રાથમિક જરૂરિયાત વ્યક્તિની ખાવા પીવાની રેટ રોટી કપડાં મકાન આ જરૂરિયાત એની સૌથી પહેલી બેઝિક બને છે કોઈ એક વ્યક્તિ છે ઓછું કમાતો છે તો રોટલોને કઢીને એવું બનાવીને ખાશે બીજી વ્યક્તિ એની ફૂલ આવે છે તો થ્રી સ્ટાર કે ફાઇવ સ્ટારમાં ખાશે પણ બંનેને જમવાની જરૂરિયાત સંતોષવી પડે છે આ પ્રાથમિક જરૂરિયાતમાં એક મહત્વનું બાબત બને છે સારી તો આ બધી બાબતો આવે છે ત્યાર પછી સલામતીની જરૂરિયાત સલામતી માટે વીમો ઉતરાવે છે પ્રેમની જરૂરિયાત પ્રતિષ્ઠાની જરૂરિયાત પ્રતિષ્ઠા મેળવવા માટે સારી સારી વસ્તુઓ ખરીદે છે ક્વોલિટેટીવ વસ્તુઓ ખરીદે છે પ્રતિષ્ઠાની આત્મસિદ્ધિની જરૂરિયાત તો આ બધી બાબત જરૂરિયાતોના ક્રમ સાથે પણ નિસ્બદ્ધ ધરાવે છે તો આ પણ એક મહત્ત્વની બાબત છે કે ગ્રાહકની વાત કરીએ સર તો ગ્રાહકમાં એક વસ્તુ છે તમે કહ્યું પરફેક્ટલી રાઇટ છે કે એ શરૂઆતમાં સૌ પ્રથમ પ્રાથમિક જરૂરિયાતો સંતોષાશે જે રીતે પ્રોફેસર માસ્ટલોએ તમે વાત કરી સર એ રીતે પ્રાથમિક જરૂરિયાતો એને પૂર્ણ થશે એના પછી જ એ વ્યક્તિ મોત શોખ કે પોતાના આત્મસિદ્ધિ માટેની જરૂરિયાતો છે એટલે કે માર્કેટિંગ મેનેજર હોય એને કોઈ વ્યુરસ ના ગઢવી હોય તો પહેલાં એને એ દેખવું પડશે કે આ બજારના ગ્રાહકોને એમની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય છે કે નહીં એ મોત શોખની વસ્તુ ડાયરેક્ટલી બજારમાં મૂકે પણ જ્યારે એ ગ્રાહકો પ્રાથમિક જરૂરિયાતો સંતોષી નહીં હોય ત્યાર હજુ સુધી મોજશોખની વસ્તુ ખરીદશે જ નહીં એટલે એને બજારના વિશ્લેષણ વખતે ગ્રાહકનો કયા પ્રકારનું એનું વર્તન છે એનું બરાબર છે એ પણ અસર કરે છે આ રીતે આપણે જોઈએ તો આર્થિક પરિબળો એ એક મહત્ત્વના પરિબળો આપણે ગ્રાહક વર્તણૂકમાં આપણે આ ચર્ચા દરમિયાન આપણે જોઈએ હવે બીજા પરિબળો છે સામાજિક પરિબળો સામાજિક પરિબળો એટલે કે સોશિયલ ફેક્ટર્સ આ એક મહત્ત્વની બાબત છે સામાજિક પરિબળો આપણે એવું કહીએ છીએ કે દરેક વ્યક્તિએ સમાજમાં જન્મે છે જીવે છે અને મૃત્યુ પામે છે એટલે કે સમાજની રૂઢિઓ રિવાજો પ્રણાલિકાઓ આ બધાને વ્યક્તિએ નજરઅંદાજ ક્યારે ના કરી શકે એને સમાજમાં જ રહેવાનું છે એટલે કે આ સામાજિક પરિબળો છે એ વ્યક્તિના વર્તનને અસર કરતાં એક મહત્ત્વના પરિબળો તરીકે આપણે અહીંયા આજે આપણે ચર્ચામાં ડિસ્કશનમાં લઈએ તો આ એક મહત્ત્વના પરિબળો છે તો એક મહત્ત્વની બાબત છે એમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો સામાજિક વર્ગો આ એક સૌથી પહેલું એક મહત્ત્વનું વર્ગ છે સામાજિક વર્ગો કયા છે એમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં ઉચ્ચ ઉચ્ચ શ્રીમંત વર્ગ કે જે હાઈફાઈ લાઈફ જીવે છે જે લક્ઝરિયસ લાઈફ જીવે છે એના બાળકને ગિફ્ટમાં કાર્ડ આપી દેતો હોય એટલે સિટી હોન્ડર તને ગિફ્ટ આપી એટલો હાઈફાઈ જે છે એ વ્યક્તિ સામાજિક ઉચ્ચ શ્રીમંત વર્ગ છે જેને આપણે ગર્ભ શ્રીમંત વ્યક્તિ કહીએ છીએ ક્યારેક ગિફ્ટમાં પ્લેન આપી દે હેલિકોપ્ટર આપી દે તો આ એક મહત્ત્વની બાબત બને છે કે મોટી આ રીતે એક ગિફ્ટ તરીકે આપતો હોય છે ત્યાર પછી છે મધ્યમ વર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ આ એક સારી રીતે જિંદગી જીવતા હોય છે સારી રીતે એટલે કે ક્વોલિટેટિવ લાઈફ જીવતા હોય એમની રીતે ગરીબ વર્ગ કે જે પોતાની રોજે કમાઈને રોજે રોજ જીવન ગુજારે છે તો આ બધા સામાજિક વર્ગો પણ અહીંયા મહત્ત્વના છે અને એ રીતે પણ આપણે એને સામાજિક પરિબળોમાં આપણે સારામાં સારી રીતે લઈ શકાય ત્યાર પછી જે સંદર્ભ જૂથો પણ એક મહત્ત્વની બાબત છે કે વ્યક્તિ કેવા જૂથો સાથે સંકળાયેલો છે કોઈ એક વ્યક્તિ ડૉક્ટર છે તો એનું એનું આખું ગ્રુપ ડોક્ટરનું હશે તો એ સંદર્ભ જૂથ સાથે એની અમુક વસ્તુઓની એને ખરીદી કરવી પડશે આ એક મહત્ત્વની બાબત છે એને એના ગ્રુપ સાથે જોડાયેલું રહેવું પડશે અમુક વસ્તુઓ ખરી પડે મગા કપડાં સૂટ બૂટ ચશ્મા આ વિવિધ બાબતોની અહીંયા સંદર્ભ જૂથો પર સીધી અસર થાય છે તો આ સંદર્ભ જૂથો છે સંદર્ભ જૂથમાં તમારા સાથેના કલીગ તમારો પડોશી તમારા મિત્રો આ બધા તમારા સંદર્ભ જૂથો છે તો એ પણ એક મહત્વની અહીંયા અસર થતી જોવા મળે દાખલે કે પડોશી કોઈ સારી વસ્તુ ખરીદીને લાવે તો તરત ઘરમાં કહેવાય હવે આપણે આ લાવવાનું છે એ પણ એક સંદર્ભ જૂથ તરીકે એક મહત્ત્વની બાબત અહીંયા આપણે કહી શકાય સંદર્ભ જૂથમાં સર એકચ્યુઅલી આપણે કહ્યું એ પરફેક્ટલી રાઈટ છે કે સંદર્ભ જૂથની ઇફેક્ટ કરે છે આપણે કહીએ કે હાઈ પ્રોફેશનલ લાઈફ જુઓ સમાજની એક સોસાયટીમાં વ્યક્તિ જીવતા હોય અને કોઈ એક મધ્યમ વર્ગનો માણસ હશે પણ એની ઈચ્છા શું હશે હાઈ પ્રોફેશનલ લાઈફ જીવવા માટેની કે જેની એ વર્ એ વ્યક્તિ ઈચ્છિત એની જે ઈચ્છા શક્તિ કરી એ શલ્ય ખરીદીમાં પરિવર્તન કરશે એટલે કે વાત કરીએ સંદર્ભ જૂથ તો સંદર્ભ જૂથ આ રીતે પણ અસર કરી શકે છે ગ્રાહકની વર્તુળોકની અંદર ત્યાર પછી આપણે જોઈએ તો કુટુંબ આ પણ એક મહત્વની બાબત છે કુટુંબ તમારું કેવા પ્રકારનું છે દરેક